नमस्कार मित्रों, तमारो स्वागत छे अमारी YouTube चैनल गुज्जूनी वातोमां। मित्रों, आजे हूँ तमने खोडियार माताजीना प्रागट्य अंगेनी कथा जणाववानो छुं। आश्रे 9 थी 11मी सदीनी आसपासनी आ समयनी वात छे। भावनगर जिल्लाना बोटाड तालुकाना रोहिशाळ गाममां मामडिया नामे एक चारण रहेता हता। तेओ व्यवसाये मालधारी हता अने भगवान शिवना परम उपासक हता। तेमना पत्नी देवळबा पण खूब ज मायाळु अने ईश्वरनी भक्तिमां लीन रहेवावाळा हता। तेओ मालधारी होवाथी घरे दुजाणाना लीधे लक्ष्मीनो पार न होतो, पण खोळानो खोंदनार न होतो तेनुं दुःख देवळबाने साल्या करतुं हतुं। मामडिया अने देवळबा बंने उदार मायाळु अने परगजु हता। तेमना आंगणे आवेलो कोई दिवस खाली हाथे के भूख्या पेटे पाछो न जाय एवा चारण दंपतीनो वणलख्यो नियम हतो। ते समये भावनगर जिल्लाना वल्भीपुरमां शिलादित्य नामनो राजा राज करतो हतो, जेने मामडिया चारण साथे गाढ मित्रचारी हती। मामडिया चारण न आवे त्यां सुधी शिलादित्य ने दरबारमां जाणे कंईक खूटतुं होय तेम लागतुं। वल्भीपुरना राजवी शिलादित्यना दरबारमां केटला किरशाळु लोको पण हता। तेमने राजा अने मामडिया वच्चेनी मैत्री आँखमां कणानी जेम खूचती हती। एक दिवस राजाना मनमां बहु चालाकीपूर्वक एवुं ठसावामां आव्युं के मामडियो नी संतान छे, तेनुं मोह जोवाथी अपशकुन थाय छे, जेथी भविष्यमां आपणुं राज पण चाल्युं जशे। अने एक दिवस मामडिया पोताना नित्यक्रम मुजब प्रभातना पोहरमां राजमहेले आवीने उभा रह्या। राजवीना मनमां पेला लोकोए रेडेलुं झेर घुमरतुं हतुं। कंईक बोल्या चाल्या वगर एक ज वाक्यमां मित्रता हवे पूरी थाय छे तेम कही शिलादित्य पोताना महालयमां चाल्या गया। त्यारबाद राजाना वर्तुळनो मूळ हेतु लोको पासेथी जाणीने मामडियाए खूब ज दुःख थयुं। आम तेने जे जे लोको सामे मळ्या ते वांझिया मेणा मारवा लाग्या। तेनाथी खूब ज दुखी थईने वल्भीपुरथी पोताना गाम आवी पत्नीने राजा साथे लय थयेल वात मांडीने करी। मामडियाने जिंदगी हवे तो झेर जेवी लागवा मांडी। आम पहेलेथी ज भक्तिमय जीवन जीवता मामडियाए भगवान शिवना शरणमां माथું ટેકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની ગરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે। મામડીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો, આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। આમ મામડીઓ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહ્યા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી જાય। તે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા। આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું। શક્તિપૂજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે। તેમાં માનવ દેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેમાંના એક દેવી એટલે શ્રી ખોડિયાર માતાજી। ખોડિયાર માતાજી જ્ઞાતિય ચારણ હતા। તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું। તેઓ કુલ 7 બહેન અને 1 ભાઈ હતા। તેમનો જન્મ આશરે 9 થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે। વિશ્વમાં ઘણી બધી જગ્યાએ દેવી દેવતાઓના ઉપનામ પાડવા પાછળનું કોઈ ને કંઈ કારણ જોવા મળે, તેવી જ રીતે સૌરાષ્ટ્રમાં અવતરેલ ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાંપે દસી દીધો હતો, જેની વાત મળતા જ તેના માતા પિતા અને 7 બહેનોનો જીવ અજ્જર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા। તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજ પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે। તેમ આ સાંભળીને બહેનોમાંથી સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા। તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી। આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ને, ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, તેથી તેનું વાહન મગર છે। જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, તેથી તેમનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકોને ખોડિયાર માં નામે તરીકે જાણવા લાગ્યા।
तो मित्रों आवी रीते खोडियारमानी प्रागट्य कथा हती अने तेमनो नाम पण खोडियार केवी रीते पड्यो तो आ कथा हती खोडियार माताजीनी। मित्रों जरूरथी तमने वीडियो पसंद आव्यो हशे अने जो आम इतिहास में कंई पण भूल चूक होय तो मने माफ करजो अने आवाज नवा नवा इतिहास अने नवी माहिती जाणवा माटे अमारी चेनल ने अत्यारे ज सब्सक्राइब करो अने कॉमेंट बॉक्स में जय खोडियार में लखवानुं जरूरथी भूलशो नहीं। तो मळीए आपणे आगला वीडियो में, त्यां सुधी जय हिंद जय खोडियार मां।